નમસ્કાર. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના 20 જેટલા વહાણ ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓમાનના સલાલા બંદર પર સલાયાના 20થી વધુ વહાણને ઓમાનના સલાલા બંદરના સમુદ્ર કિનારે લાંગરી દેવામાં આવ્યો છે. ઓમાન સરકાર દ્વારા વહાણને બંદર પરથી સમુદ્રમાં ન લઈ જવા સૂચના આપી દેવામાં આવી છે. સમુદ્રમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને તેજ પવનના કારણે સમુદ્ર તોફાની બનતા વહાણ પર 200 જેટલા ખલાસીઓને સરકાર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એ પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના 20 જેટલા વહાણ ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓમાનના સલાલા બંદર પર સલાયાના 20થી વધુ વહાણને ઓમાનના સલાલા બંદરના સમુદ્ર કિનારે લાંગરી દેવામાં આવ્યા છે. ઓમાન સરકાર દ્વારા વહાણને બંદર પરથી સમુદ્રમાં ન લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સમુદ્રમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને તેજ પવનના કારણે સમુદ્ર તોફાની બનતા વહાણ પર 200થી વધારે જેટલા ખલાસીઓ અને સરકાર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરિયા કિનારે લોકો અને માછીમારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનના કારણે 20થી વધુ વહાણ ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 200 જેટલા ખલાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શોધખોળ દરમિયાન યમનના દરિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનના કારણે યમનમાં દરિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયો તોફાની બનતા 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. વરસાદ સાથે વાવાઝોડાથી સલાયા સહિતના બંદરે સિગ્નલ લગાવવામાં આવ્યા છે. દરિયા કિનારે લોકો અને માછીમારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવો સાંભળીએ કે સલીમ આસમ ભાયા શું કહેવા માંગે છે. અને અમારે કાલે મેકુની નામના 77ની આસપાસ મેકુની નામે જે વાવાઝોડું આવેલું એમાં ઘણા બધા અમારા સલાયના વાણ ત્યાં લાંગરેલા હતા અને વાવાઝોડા હિસાબે ઘણા અમારા ઘણા બધા વાણો હતા કે જે લાપતા થયેલા હતા. ધીમે ધીમે એ લોકોના સમાચાર થતા આવે છે અને હજી પણ 2 પણ એવા છે કે એ લોકોના હજી કોન્ટેક્ટ થયા નથી, પણ અમે આશા કરીએ છીએ કે ટૂંક સમયમાં આજે એમના કોન્ટેક્ટ થઈ જશે. કેટલા વાણ ગાયબ છે અંદાજે? અત્યારે અંદાજે ટોટલ 2 વાણ હજી ગાયબ છે અમારે. 12 માંથી ટોટલ કેટલા ગાયબ હતા? ટોટલ કાલે અમારે 12 વાણ, અમારા ગામના વાણોથી આલમના 12 વાણો ગાયબ હતા. પણ ધીમે ધીમે જેમ જેમ કોન્ટેક્ટ થતા ગયા એમને 10-10 વાણના હજી અમને કોન્ટેક્ટ થઈ ગયા છે. હજી 2 વાણ એવા છે એમને કોન્ટેક્ટ થયા નથી. બની શકે એમના કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ ગયા હોય કે તૂટી ગયા હોય કંઈ, પણ એ અમને આશા છે કે 1-2 દિવસમાં એનો કોન્ટેક્ટ થઈ જશે. કેટલા ખલાસી લાપતા હશે? આશરે 1 વાણ 12 ખલાસી એટલે ટોટલ થઈને અમારે 12-15 ખલાસી જેવા હાલમાં લાપતા છે. એમાંથી હજી 6-7 તો મળી આવ્યા છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના 20 જેટલા વહાણ ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓમાન સરકાર દ્વારા વહાણને બંદર પરથી સમુદ્રમાં ન લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો આવો સાંભળીએ કે વલ્લભ ડોબરિયા જે અધિકારી છે જીએમપી સલાયાના, સલાયા બંદર પરથી ગઈ સિઝનમાં જે વહાણો અલગ અલગ અરબ કન્ટ્રીમાં ગયેલ છે તેમાંથી કેટલાક વહાણો વાવાઝોડાના કારણે યમનના દરિયામાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળેલ છે અને જે જુદા જુદા માધ્યમો પરથી જાણવા મળેલ છે. અને આ ગુમ થયેલા વહાણોની યાદી તૈયાર કરી રહ્યા છીએ અને યમનના દરિયામાં વાવાઝોડું અને વરસાદ ચાલુ હોય એના અનુસંધાને સલાયા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે.
હું દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામ બંદરે આવેલ તો અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં વિસ્તેલા વહાણ ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓમાન સરકાર દ્વારા વહાણને બંદર પરથી સમુદ્રમાં ન લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેજ પવન અને વરસાદના કારણે સમુદ્ર તોફાની બનતા વહાણ પર 200 જેટલા ખલાસીઓ સરકાર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો.